ગર્ગ સંહિતાની અંદર ગર્ગાચાર્યજીએ દુર્વાસા મુનિ ભગવાનના દર્શન કરવાને માટે આવ્યા છે એ વિસ્તારથી કથા ત્યાં લખેલ છે. દુર્વાસા ઋષિ આવ્યા, પ્રભુએ વિચાર કર્યો કે ગુરુદેવ આવ્યા છે એટલે રડવાનું ચાલુ કર્યું, એટલે માએ એને છૂટા મૂક્યા અને ઓસરીમાંથી પ્રભુ બારે આવ્યા ઘૂંટણિયા ભરે. ચાલતા શીખી ગયા હતા, આવે તો ઘૂંટણિયા ભરે ના કહેવાય, આવે ઘણા વર્ષ થઈ ગયા ને. ચાલતા ચાલતા આવ્યા અને ભગવાને ખબર નહીં કેવું ચરિત્ર કર્યું, એવો ઊંડો શ્વાસ લીધો કે દુર્વાસા ઋષિ ભગવાનની નાસિકામાં પેસી ગયા. વિચાર કરો, કારણ કે દુર્વાસા ઋષિ સંકલ્પ લઈને આવ્યા હતા કે મને પ્રભુની માયા કેવી છે એના દર્શન કરવા છે. શ્રીદામાને સંકલ્પ થયો હતો તો ભગવાને એ માયા બતાવી. માર્કંડેય મુનિને સંકલ્પ થયો હતો તો ભગવાને એને પોતાની માયાના દર્શન કરાવ્યા. આજે દુર્વાસા ઋષિને સંકલ્પ થયો છે કે પ્રભુની મારે માયા જોવી છે, એ કેવી છે, એટલે પ્રભુએ એવી લીલા કરી છે. આમ થોડોક શ્વાસ લીધો એટલે દુર્વાસા નાસિકા દ્વારા ઉદરમાં ઉતરી ગયા. ક્યાં? આમ ઉદરમાં ઉતરી ગયા, પ્રભુના ઉદરમાં ઉતરી ગયા. અને ત્યાં કને છેટ એને એવું દૃશ્ય જોવામાં આવ્યું અને એક બ્રહ્માંડોની રચના જોવામાં આવી. પછી એક મોટો અજગર આવ્યો, બહુ મોટો અજગર આવ્યો અને દુર્વાસા ઋષિને ગળી ગયો. ઋષિ આમ ભાગવાની તૈયારી કરતા હતા તો પકડી અને ગળી ગયો, એના ઉદરમાં ઉતરી ગયા અને છેદ પાતાળ લોકમાં છેદ નીચે ગયા. અને ત્યાં કને એ પાતાળ લોકના શેષનાગના દર્શન થયા છે અને ત્યાંથી ભગવાન એને પોતાના દિવ્ય ધામમાં લઈ ગયા. દિવ્ય ધામમાં દર્શન કરાવી પાછા એને મોટા પ્રલય થાય ને સમુદ્રમાં, મોટા મોટા આમ સાયક્લોન, ખબર હે હમણાં કેવું થયેલું સાયક્લોન કહેવાય ને વાવાઝોડું, એ ત્યાં કને ફગાવ્યા ગયા. હા, એટલે દુર્વાસા ઋષિ આમ તાર ખાય કે હમણે ડૂબી જાય, ચારે નિકોરથી આમ પાણી ને પાણી. દુર્વાસા ઋષિ તરફડીએ મારે કેમે કરીને બચાય એમ છે નહીં, પોતાનો જીવ બચાવવાને માટે દુર્વાસા ઋષિ ઘણી બધી મહેનત કરે છે. ભાઈ એ ક્યાંય ઊંડા તળિયે દરિયાના મધદરિયે ઊંડે ઉતરી ગયા છે. અને પછી ભગવાને એ બગાસું ખાધું અને દુર્વાસા ઋષિ બારે આવ્યા. અને પછી દુર્વાસા ઋષિએ ભગવાનની પ્રાર્થના કરી છે, પ્રભુ સંકલ્પ લઈને આવ્યો તો એક તો તમારા દર્શન કરવો તો માધુરી મૂર્તિના એ દર્શન થયા અને તમારી માયા જોવી હતી, જોઈ લીધી, બહુ અઘરી છે કે હવે ફરી વખતે એનું નામ ન લેવાય. તો આવી રીતે દુર્વાસા ઋષિને ભગવાને પોતાની માયાના અદ્ભુત દર્શન કરાવેલા છે. ગોકુળમાં ઉત્પાતો બહુ થાય છે એટલે ઉપનંદન નામના વૃદ્ધ ગોવાળિયાએ ગોપે નંદજીને સલાહ દીધી કે નંદજી આ ગોકુળમાં બહુ ઉત્પાતો થાય છે, હમણાં ગોકુળમાં દેશકાળ સારો નથી, કાંડા ઉપર ઘણી બધી આસુરી વિદ્યાનો પ્રભાવ છે, તો આપણે હવે થોડા દિવસ ગોકુળ છોડી અને વૃંદાવનમાં ત્યાં જઈએ. એટલે બધાને સલાહ સાચી લાગી અને પછી ગાડામાં ઘર વખરી જે કંઈ હતું ને બધું ભરી આખો ગોકુળનો સમુદાય વૃંદાવનની અંદર આવ્યો છે. વાજતે ગાજતે બધા વૃંદાવનની અંદર આવ્યા છે. વૃંદાવનમાં પ્રભુએ નિવાસ કર્યો છે કે જે વૃંદાવનની તળેટીમાં ગોવર્ધન પર્વત છે, યમુનાજી છે, એને જોઈ અને પ્રભુને ખૂબ આનંદ થયો છે. હવે પ્રભુ થોડા મોટા થયા ને એટલે
મિત્રોની સાથે એ વાછળ ચરાવવા જાય છે, ગાય ચરાવવા જાય છે, બોફણથી પથ્થર મારી જંગલમાં ફોડ પાડે છે, વાંસળી વગાડે છે, મોર ઇત્યાદિ અનેક પ્રકારના પક્ષીઓ છે એનો કલરવ જેવો સંભળાય એવો સામે અવાજ કરે છે, જાત જાતની રમતો રમે છે અને પછી ઘરે આવે છે. ફરી બીજો દિવસ થાય એમને એમ ગોવાળિયા સાથે ભગવાન છે વાંસળી વગાડતા વગાડતા એ વૃંદાવનના જંગલમાં જાય છે. સુંદર મજાના ફૂલના હાર બાજુબંધ પ્રભુએ પહેર્યા છે, કુંડળિયા કાજુ છે, આવી રીતે પ્રભુ જાય છે. અને રસ્તામાં ગોપીઓ છે પ્રભુના દર્શન કરવાને માટે બંને જગ્યાએ ઊભી રહી જાય છે કે કાણો હમણાં જ આવશે, વાછડા અને ગાયોને લઈને એના એક વખત દર્શન થઈ જશે ને, કેવા વસ્ત્ર અલંકાર ધારણ કરેલા છે, એટલે પછી આખો એ દિવસ એ ઘરના કામમાં આપણે વ્યસ્ત રહેશું તો પણ કાનાને ભૂલશું નહીં, અને સાંજે ઘરે પાછો આવશે ત્યારે ફરીવાર દર્શન થશે. એ કેવો પ્રેમ હશે. એટલે બ્રહ્માનંદ સ્વામી એના કીર્તનમાં લખ્યું, ચાલો ચાલો સૈયરનો સાથ વૃંદાવન જઈએ રે. હે ચાલો ચાલો સૈયરનો સાથ વૃંદાવન જઈએ. ચાલો ચાલો સૈયરનો સાથ વૃંદાવન જઈએ રે. ભગવાન છે વૃંદાવનની અંદર, હવે ગાયો અને વાછડા ચરાવવા માટે જાય છે મૈયાની રજા લઈને. અને જાય છે ત્યારે કેવો શણગાર છે, કેવા સુંદર મજાના અલંકારો પ્રભુએ ધારણ કરેલા છે. કાનમાં કુંડળ સુંદર મજાના છે, કેળમાં વાસણી ખોસેલી છે, એ વાસણી પ્રભુ લઈ અને પોતાના અધર ઓષ્ઠ ઉપર વાસણી રાખી કરી અને વાસણીની અંદર સૂર પૂરે છે ને, ગોપીઓના મન એની અંદર હરાઈ જાય છે. અરે કેટલા પક્ષીઓ મુગલા ઇત્યાદિ બધા પશુઓ છે એને પણ એમાં મોહ થઈ જાય છે, એવી સુંદર મજાની પ્રભુએ એ વાસણી વગાડી છે. મહારાજે પણ એક જગ્યાએ સુંદર મજાની વાંસળી વગાડી હતી. ક્યાં વગાડી હતી ખબર છે? હે, કરિયાણામાં. ક્યાં? કરિયાણા ને. હા, કાળા મકવાણાના ઘરે પ્રભુ બિરાજમાન છે. એક ભગત આવીને વાંસળી આપી છે. પ્રભુ વાંસળી બહુ સરસ છે, મને વગાડતા બહુ સરસ આવડે. તો કે વગાડ. વગાડી પ્રભુને આનંદ થયો. તો કે માગ, કાંઈ જોઈતું નથી, કે તમે રાજી થયા હો તો મેં જેમ વાંસણી વગાડી એમ તમે વગાડો. કે તો કે નદી કિનારે હાલવું પડે અને સાંજનો સમય હતો, વરસાદ થોડો થોડો વરસતો હતો અને બધા સંતો અને હરિભક્તો ગયા નદી કિનારે. મોટો વડ હતો અને ધૂન કીર્તન ત્યાં થયા, નિયમ ચેષ્ટા બધી ત્યાં થઈ. પછી મહારાજ તો વાંસણી વગાડવાનું ભૂલી ગયા. પછી સંતોએ કીધું, મહારાજ આપણે અહીંયા શું કામ આવ્યા છીએ ખબર છે તમને? ઓલા હરિભગતે વાંસણી તમને આપી છે, એ વાંસણી વગાડવાની છે તમને. કૃષ્ણ અવતારમાં તમે કેવી વગાડી હતી એવી હવે વગાડવાની છે. અને પછી વાંસણી એ મહારાજે લીધી હાથમાં, ત્રિભંગી જે મૂર્તિ છે ભગવાનની, કૃષ્ણ કનૈયાલાલની ત્રિભંગી મૂર્તિ કહેવાય. ખબર હોય તમને શું કામ ત્રિભંગી કહેવાય? ત્રણ અંગ વાંકા છે એટલે ત્રિભંગી કહેવાય. ભગવાન ત્રિભંગી અવસ્થામાં ઊભા રહ્યા
અને અધર ઓષ્ઠ ઉપર તેની સજાનંદ સ્વામી વાસણી લીધી અને વગાડી, અને જેમ એ કનૈયાએ વગાડી ને અને મૃગલા અને બધા પક્ષીઓ અને મોહ પામી ગયા, ગોપીઓ મોહ પામી ગઈ ને તેની બધા હરિભક્તો દેહનું ભાન ભૂલી ગયા. નદીના જળ હતા ને એ એમને એમ ઊભા રહી ગયા, બધાને સમાધિ થઈ ગઈ. અને બાજુમાં એ બધો ગાયનો નેળો હતો, એ ગાય પૂંછડા ઊંચા કરીને ભગવાનની બાજુમાં આવી છે. આવી સુંદર મજાની વાસણી પ્રભુએ વગાડી અને હજી સાક્ષી પૂરે છે. એ ડુંગરમાં એ વાસણીનો સૂર છે ને પેસી ગયો છે. હજી તમે આમ ટકોરા મારો ને તો અવાજ આવે. ભગવાને સુંદર મજાની વાસણી વગાડી છે. બ્રહ્માનંદ સ્વામી કહે છે ભગવાનની એક સુટેવ છે, બધાની સાથે પ્રેમથી વાત કરે છે. શું કરે છે? પ્રેમથી વાત કરે છે. આવી રીતે ભગવાન વૃંદાવનની અંદર એ મિત્રો સાથે જાત જાતની રમતો રમે છે. મોર, ભમરા ઇત્યાદિ વાંદરાઓ છે એ પોતપોતાની જે ભાષા બોલે છે એ ભાષાની અંદર પ્રભુ પોતાના મિત્રોની સાથે વાત કરે છે. સુખદેવજી મહારાજ પરીક્ષિત મહારાજાને કહે છે કે હે રાજન, કદાચિત યમુના તીરે વત્સાંચારયતો સ્વકૈઃ વયસ્યૈઃ કૃષ્ણ બલયોર જિગામસુ દૈત્ય આગમાદ, જિગામસુ દૈત્ય આગમાદ. સુખદેવજી કહે છે કે પરીક્ષિત સાંભળ, ભગવાને હવે એક અસુરનો ઉદ્ધાર કરેલો છે વત્સાસુર, એની કથા તને સંભળાવું છું. વત્સાસુર છે એ લાલાને મારવાને માટે, પ્રભુને મારવાને માટે વાછડાનું રૂપ લીધું છે. ભગવાન વાછડા ચરાવવા જાય છે ને એટલે એ વાછડા ભેગો ભરી ગયો. લ્યો, થોડીક વાર તો એ વાછડા ભેગો રહ્યો, પછી એ અસુર છે કપટથી પ્રભુને મારવાને માટે પાછલા એ બંને પગ પોતાના ઊંચા કરેલા છે, પણ પ્રભુએ પગ પકડી અને ગોળ ગોળ ફેરવી અને આમ ઘા કરેલો છે. અને કોઠાના ઝાડ હતા તે સમય, હવે આ છે કે નથી, કોઠાના ઝાડ હતા, એ કોઠાના ઝાડમાં અથડાણો છે અને અસુરનો ઉદ્ધાર થયો છે. દેવતાઓ જય જયનો નાદ કરેલો છે. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી. ઈ અસુર પૂર્વ જન્મ કોણ હતો? શું કામ વાછડો થવું પડ્યું? મુરુ દાનવ દૈત્ય હતો, એનો દીકરો હતો, એનું નામ પ્રમિલ હતું. હવે પ્રમિલ નામનો ઈ એમનો દીકરો છે ઈ દૈત્ય વશિષ્ઠ મુનિના આશ્રમની અંદર આવે છે, અને વશિષ્ઠ મુનિના આશ્રમમાં એક નંદીની ગાય હતી. ઈ કામધેનુ ગાય જે સ્વર્ગની અંદર છે ને, ઈ કામધેનીની દીકરી હતી નંદીની ગાય. તો વશિષ્ઠ ઋષિ જે કઈ યજ્ઞ કરે ને એના દ્વારા કરતા, સંકલ્પ કરે એટલે બધું એ ગાય બધું આપે, ઘી દ્રવ્ય જે કઈ જોઈતું હોય, અતિથિ આવે એના માટે કઈ ભોજનની વ્યવસ્થા કરવી હોય તો એ જેમ કામધેનું ગાય આપતી ને એમ એની દીકરી નંદિની ગાય પણ એ બધી વ્યવસ્થા કરી આવતી. એવી ચમત્કારી ગાય છે. તો એ નંદિની ગાય છે વશિષ્ઠ મુનિના આશ્રમમાં હતી અને પેલો ત્યાં આવ્યો છે અને ગાય માગી. કયા રૂપમાં? બ્રાહ્મણના રૂપમાં આવ્યો છે. ક્યાં આવ્યો છે? દાન કોણ લે? બ્રાહ્મણ લે. એટલે બ્રાહ્મણના રૂપમાં વશિષ્ઠ ઋષિના આશ્રમમાં આવ્યો અને કીધું કે મારે આ ગાય જોઈરી. વશિષ્ઠ ઋષિ આંખ બંધ કરી જોયું, ભાઈ છે કોણ? ખબર પડી, અરે આ તો અસુર છે કે બ્રાહ્મણના વેશમાં આવ્યો છે. ઓળખી ગયા. વશિષ્ઠ ઋષિ તો કઈ બોલ્યા નહીં, કીધું તારે ગાય જોતી હોય મને કઈ વાંધો નથી, તું નંદીની ગાય પાસે જા, તારા મનમાં શુદ્ધ ભાવ હશે તો એ તને જવાબ દેશે. અને પેલો બ્રાહ્મણના વેશમાં પ્રમિલ નામનો દૈત્ય છે એ આવ્યો છે નંદીની ગાય પાસે. અને એ વખતે નંદીની ગાયે જવાબ દીધો કે
તું છળ કપટ થી આ વશિષ્ઠ ઋષિ પાસે મને લેવાને માટે આવ્યો છે? તું વાછળો બની જા, શું કે ગાયનો વાછળો બની જા. અને નંદીની ગાયને સાપ દીધો અને વાછળો બન્યો, અને પછી માફી માગી છે, ભૂલ થઈ ગઈ, તો કે ભગવાનના હાથે તારો ઉદ્ધાર થશે કે હા. અને ભગવાને આવી રીતે એનો ઉદ્ધાર કરેલો છે. સુખદેવજી મહારાજ એક હવે બીજું ચરિત્ર સંભળાવે છે. સ્વમ સ્વમ વત્સકુલમ સર્વે પાયષ્યંત એકદા ગત્વા જલાશયાભ્યાસમ પાયયિત્વા પપૂર્જલમ. એક દિવસ કૃષ્ણ કનૈયાલાલ વાછડાને લઈ કરી એ વાછડાઓને યમુનાનું પાણી પીવડાવવા માટે ત્યાં જાય છે કિનારા ઉપર. અને એ વખતે પૂતનાનો ભાઈ બકાસુર હતો, ઈ આવ્યો છે કે મારી બેનને જેને માર્યો છે ને આજે એને મૂકવું નહીં. અને બકાસુર મોટું બગલાનું રૂપ લઈને આવ્યો છે, મોટી લાંબી અણીઆણી ચાંચ છે, અને બધા નાના નાના બાળકો હતા ને પ્રભુના સખા, અને આ બિહામણું ભયંકર આવું મોટું રૂપ જોઈ અને બીક લાગી છે કે હમણાં જ આ લાલાને ગળી જશે. કે ભગવાને કીધું ચિંતા ન કરો, એ છાનો માનો એક પગે ઊભો છે, કે એ આપણે કઈ નહીં કરે. એટલે મિત્રોને ભય ન લાગે એટલે પ્રભુ ઈ બગલાની પાસે ગયા, પગ ઉપર હાથ ફેરવ્યો કે જો કઈ કરે છે. આમ જ્યાં પ્રભુ વાત કરે છે ત્યાં તો પેલા બકાસુરે પોતાની ચાંચ પોડી કરી અને ભગવાનને લીધા હો ચાંચમાં, ચાંચમાં લઈ અને ભગવાનને અંદર લઈ લીધા, ક્યાં અહીંયા લઈ લીધા, એટલે ભગવાને ગળા સુધી લઈ લીધા. પ્રભુએ વિચાર કર્યો કે હારું આ બરોબર નહીં, એટલે ભગવાને પોતાના દિવ્ય શરીરમાંથી અગ્નિ પ્રગટ કર્યો. અગ્નિ પ્રગટ કર્યો એટલે તાળવું હતું ને એ બળવા લાગ્યું, એટલે ચાંચ પોડી કરી ભગવાન પાછા ચાંચમાંથી નીચે આવી ગયા. પછી ભગવાનને ચાંચથી પ્રહાર કર્યા છે, ભગવાન ખસકી ગયા છે, પ્રહાર પ્રભુને અડ્યો નથી. પછી ભગવાને થોડીક વાર રમાડ્યો, પછી વિચાર કર્યો કે ઘણી વાર થઈ ગઈ એ હવે રમવાનું પૂરું કરી ગયે, થપાથપી પૂરી. અને પછી પ્રભુએ બંને ચાંચ આમ પકડી છે ઉપર નીચેની, અને ઘાસની સળીને જેમ આમ અધવેજથી ચીરી નાખે ને એમ આખો એ બગલાને આમ ચીરી નાખેલો છે. આ બધું દૃશ્ય બધા દેવતાઓ બધા જુએ છે પ્રભુ કેવી લીલા કરે છે, અને દેવતાઓ જે જેનો નાદ કરેલો છે. બોલો કૃષ્ણ કનૈયાલાલ કી જય. બકાસુર પૂર્વ જન્મની અંદર એ હયગ્રીવ નામનો એક દૈત્ય હતો ને, એનો દીકરો હતો, એનું નામ ઉત્કલ હતું. શું હતું? સમુદ્રમાં માછલા પકડવા જાય છે અને એક દિવસ જાજલી ઋષિ સમુદ્ર કિનારે સ્નાન કરવાને માટે આવ્યા છે. પેલો માછલા પકડે છે, જાજલી ઋષિએ ના પાડી કે જો હું સમુદ્રમાં સ્નાન કરવાને માટે આવ્યો છું, હમણાં માછલા ન પકડતો તો એ જાજલી ઋષિનું માન્યું નહીં, અને માછલા પકડે છે એટલે જાજલી ઋષિએ સાપ દીધો, હારું બગલાની પેઠે માછલા પકડે છે, જા બગલો થઈ જાય. લ્યો આ ઋષિઓ કેવા હશે, બોલે એમ થાય, લો આખો શરીર ફરી જાય. અને પછી ભાન કઈ જાય, બધું થઈ જાય ને તઈ ભાન થાય, માણસ ક્રોધાવેશમાં આવી જાય, ક્રોધમાં માણસ શુંને શું બોલી જાય, શુંને શું કરી નાખે, હતું નતું કરી નાખે, એને કાંઈ ખબર ન હોય. પણ જ્યારે શાંત થાય છે ને ક્રોધ, ત્યારે એને મનમાં એમ થાય કે હારું આ શું થઈ ગયું, અને પછી અફસોસ કરે એનાથી શું થાય. આ ઋષિની માફી માંગી છે એટલે ભાઈ જાજલી ઋષિએ કીધું કે દ્વાપર યુગના અંતમાં ભગવાન થકી તારો ઉદ્ધાર થશે, કે હમણાં તને આમ ને આમ રખડવું પડશે. બકાર શું છે? એ દંભ છે. શું છે? દંભનું પ્રતિક છે. બગલો હંમેશા માછલું કેમ પકડે? એક પગે ઊભો રહીને, જોયો તમે?
અને એવું આમ ધ્યાનથી ઊભો હોય. હમણે એક વિડીયો આવ્યો હતો કે બગલો શું કરે છે, ચાંચમાં ઓલી બ્રેડ લીધી, શું લીધી, બ્રેડ જોઈ ને, બ્રેડ લીધી અને ત્યાં સરોવર કિનારે જાય અને આમ બ્રેડ નાખે, એટલે માછલું આવે ને, જેવું માછલું આવે એટલે બ્રેડ છે એ પાછી લઈ લે ચાંચમાં, વરી માછલું દૂર ચાલ્યું જાય વરી બ્રેડ નાખે, એક પગે ઊભો છે વરી માછલું આવે એટલે વરી લઈ લે, એમ કરતા કરતા માછલું નજીક આવે છે અને પેલો બગલો છે એ માછલાને પકડી લે છે, કપટથી માછલાને પકડે છે. બકાસુર છે દંભ છે, યમુના છે ભક્તિ છે, ભક્તિને કિનારે દંભ આવે છે. બગલો છે દંભનું પ્રતીક છે. બગલો ક્યાં આવ્યો હતો, યમુના કિનારે પ્રભુને મારવાને માટે. અને જે ભક્તિ કરે છે અને જો સાવધાન ન રહે તો એ ભક્તિ દંભના રૂપમાં પરિણામ પામે છે. એટલે તો કવિઓ એમ કીધું, આ હંસ અને બગલો રે રંગે રૂપ એક છે હોજી, બગલો એના આહાર તખી ઓળખાય રે, આત્માને ઓળખ્યા વિના રે બ્રહ્મણાને ભાંગ્યા વિના રે, વના ફેરા નહીં તો મટે રે. કોયલડીને કાગરે રંગે રૂપે એક છે હોજી, કોયલ એની વાણી થકી ઓળખાય રે, કાગડો એની વાણી થકી ઓળખાય. હંસ ને બગલો દેખાવે બે ધોળા છે, હંસ કયો ખોરાક લે, મોતી નો ચારો, બગલો એ માછલું પકડે. કોયલ છે એ કાળી છે, કાગડો પણ કાળો છે, પણ કોયલ બોલે ત્યારે મીઠો સ્વર કાઢે છે અને કાગડો બોલે ત્યારે એને કાકરા મારવાનું મન થાય છે. ઈ તો એની વાણી થકી ઓળખાય અને ઓલો આહાર થકી ઓળખાય છે. લોભ અને અસત્ય એ દંભની ચાંચ છે, ઈ બગલાની ચાંચ છે. નીચેની ચાંચ ઈ લોભ છે અને ઉપરની ચાંચ છે ઈ અસત્ય છે. અને ઈ દંભને કોણ મારે, ભગવાન જ મારે. બહુ દંભ વધી જાય ને, બહુ પાખન વધી જાય એટલે ઈ પાખનનો નાશ કરવા માટે ભગવાન પૃથ્વી ઉપર યુગ યુગમાં પ્રગટ થાય છે. આવી રીતે પ્રભુએ બકાસુરનો વધ કરેલો છે. પ્રભુ વાછડા ચારવા વિવિધ રમતો રમતા રમતા વનમાં નીકળ્યા. પક્ષીની બોલીની નકલ કરતા કરતા, પક્ષીના પડછાયા પાછળ પાછળ દોડતા, મોરની જેમ નૃત્ય કરતા કરતા, વાંદરાની જેમ એક ઝાડમાંથી બીજા ઝાડમાં કૂદતા કૂદતા કૂદતા, ભગવાન એ ક્યાંય આગળ જંગલમાં નીકળી ગયા છે એમ બકાસુર મરી ગયો. પૂતના ગઈ, હજી એના પૂતનાનો એક ભાઈ છે. કોણ? અઘાસુર. કોણ છે? અઘાસુરને મનમાં એમ થયું કે મારા ભાઈને બકાસુરને મારી નાખ્યો અને હજી આ જંગલમાં છે, હજી ઘરે ગયો નથી, તો હમણાં મોકો છે આની મારી નાખવાનો. અને અજગરનું મોટું પહાડ જેવું રૂપ લઈ કરી અને ઈ અઘાસુર છે જંગલની અંદર આવેલો છે. ઘરેથી જ્યારે ગોવાળિયાઓ નીકળતા ને ત્યારે એની માં ભલામણ કરતી કે જો કનૈયાને પેલો રાખજો અને તમે બધા પાછળ રહેજો, કે કનૈયાને આગળ રાખજો. પણ મિત્રો આનંદમાં ને આનંદમાં ઈ વનમાં ભગવાનને આગળ કરવાનું ભૂલી ગયા અને ભગવાન લઈ ગયા પાછળ અને બધા રમતા રમતા આગળ નીકળી ગયા. જેના જીવનમાં ભગવાન પ્રધાન હોય ને એનો વાળ વાંકો ન થાય. જો ભગવાન પાછળ રહી જાય પછી પોતાના બાહુબળે ગમે એટલું કામ કરવા જાય ને એ કામ પાર પડે નહીં, હજાર વિઘ્ન આવે. ભગવાન પાછળ રહી ગયા છે. અઘાસુર પોતાનું મુખ પહોળું કરી અને ઊભો છે, જીભ આગળ આમ મૂકી દીધી. અને બધાએ મિત્રો વિચાર કર્યો, હારું આ કઈ ગુફા છે કે દરરોજ જંગલમાં આવી રહ્યા, આવડી મોટી તો ગુફા આપણે ક્યાંય જોઈ નથી. અને જીભ ઉપર પગ મૂક્યો તો ભાઈ પલંગ ઉપર ઓલું પોચું ગાડલું હોય ને એને જેવું મુલાયમ લાગ્યું. હવે આ તો આ મુલાયમ છે કે. અને અંદર ગયા,
પેલો અગાસુર છે એ મોઢું બંધ કરતો નથી, એને કોણ જોઈ? ભગવાનની રાહ જુએ છે. બધાય મિત્રો વાછડાય સહિત અંદર ચાલે ગયા ગુફામાં, યજ્ઞના પેટમાં ચાલે ગયા, બેભાન થઈ ગયા. ભગવાને વિચાર કર્યો કે હારું, બધાય મિત્રો મારા અજગરના પેટમાં ગયા છે, ઓલો મારી રાહ જુએ છે, એટલે હવે મને જવું પડશે. અને અગાસુર વિચાર કર્યો, હું આવે એટલે પછી મારું મોઢું બંધ કરું. અને ભગવાન છે એ આવ્યા છે, ઓ જીભ ઉપરથી ચડ્યા અને જ્યાં મુખમાં આવ્યા ને, અગાસુર છે પોતાનું મુખ બંધ કરવાને માટે જાય છે, એ જ વખતે ભગવાને પોતાનું શરીર વિસ્તાર્યું છે, વધાર્યું છે, અને અગાસુર તરફડી તરફડીને મૃત્યુ પામેલો છે. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. અને અગાસુરના શરીરમાંથી એક દિવ્ય તેજ નીકળ્યું છે અને તેજ ભગવાનની અંદર સમાઈ ગયેલું છે. પછી ભગવાને કૃપા દ્રષ્ટિ કરી, એટલે બધાય બાળકો પાછા સજીવન થયા છે, વાછડાઓ સજીવન થયા છે. અગાસુર પૂર્વ જન્મની અંદર શંખાસુર નામનો અસુર હતો, એમનો દીકરો હતો અગ. મલયાચલ પર્વત ઉપર અષ્ટાવક્ર ઋષિ રહેતા હતા. એક દિવસ અષ્ટાવક્ર ઋષિ ઉપરથી નીચે આવતા હતા, એ વખતે આ શંખાસુરનો પુત્ર અગ હતો, એમણે ઋષિનું રૂપ જોઈ અને મસ્કરી કરી. ઓહો, તમારું આ રૂપ તો અપ્સરા કરતા પણ સુંદર છે, આવી રીતે ઋષિની મસ્કરી કરી. જોવું મસ્કરી કરવામાં કોણ છે, અમે બધાની મસ્કરી ન થાય. ઋષિની મસ્કરી કરી, ઋષિ જાણી ગયા કે આ મારી ખોટી રીતે મસ્કરી કરે છે. અને એ વખતે ઋષિએ કીધું કે તું આ મારું શરીર જોઈ અને મારી મસ્કરી કરે છે, તને તારા રૂપનું અભિમાન છે ને, તો જા, તને શ્રાપ આપું છું, આ 84 લાખ યોનિમાંથી કુરૂપ યોનિ છે એ સર્પની કહેવાય, સર્પ કોઈ દી સીધો ન હોય, સમજે ને, કે વાંકો ચૂકવો જોઈએ, જા તું સર્પ થઈ જા, એટલે બીજે જન્મે એ આ મોટો અજગર થયો. લ્યો, પછી પગમાં પડ્યો, ભૂલ થઈ જાય ને ત્યારે જ માણસ પગમાં પડે છે. પછી માફી માંગી એટલે અષ્ટાવક્ર ઋષિએ કીધું કે હમણાં તો તને યોનિમાં રહેવું જ પડશે, પણ સાક્ષાત ભગવાન તારા મુખમાં આવશે અને તું એને ગળવાનો પ્રયત્ન કરીશ ને, ત્યારે ભગવાન તારો ઉદ્ધાર કરશે અને તને મુક્તિ આપશે. તો આવી રીતે ભગવાને અગાસુરનો ઉદ્ધારેલો છે. આ કથાનું રહસ્ય શું છે? અગ એટલે પાપ, અસુ એટલે પ્રાણ. જે પાપમાં રમે, જેને પાપ કરવામાં મજા આવે, એને શું કહેવાય? અગાસુર. શું કહેવાય? હા, જેને ધર્મ નિયમ કઈ લાગુ ન પડે, મંદિરે આવવા જવાનું કઈ લાગુ ન પડે, એ વથાણનો ઓટલો છે એના માટે બેસ્ટ છે, પતા કૂટે મારી તારી આખા ગામની કરે, એ શું કહેવાય? અગાસુર. અગાસુર કેટલા એ તમને ગણી લેવા, ક્યાં કેટલા બેઠા છે અગાસુર? અગાસુર શાસ્ત્રો એને અગાસુર કહે છે. હા, પાપ છે ને માણસને લલચાવે છે, જો મનુષ્ય સાવધાન ન રહે તો એ પાપ એને ખોટી દિશા તરફ લઈ જાય છે. અને એક વખત પાપ ગળે વળગે ને, પછી હારું એને પંજામાંથી એ છૂટવું બહુ મુશ્કેલ છે. ભગવાનનો સંબંધ, મહાપુરુષનો આશરો, એનું વચન છે, એ જ પાપમાંથી છોડાવે છે. અથ કેન પ્રયુક્તોયમ પાપમ ચરતિ પુરુષઃ અનિચ્છન્નપી વાર્ષણ્ય બલાદેવ નિયોજિતઃ. અર્જુન કહે છે, પ્રભુ કોઈને પાપ કરવાની ઈચ્છા નથી, છતાં પણ બળાત્કારે વ્યક્તિ છે એ પાપ તરફ
આકર્ષાઈ જાય છે. શું કામ? ત્યારે ભગવાન કહે છે કામ ક્રોધ લોભ છે આ મોટા મોટા દોષ છે, એ દોષ હૃદયમાં ઘર કરીને બેઠા છે, એના પ્રભાવથી મનુષ્ય છે એ પાપાચરણની અંદર વધારે પ્રવૃત્ત થાય છે. પણ જો એના બંધનમાં ના આવવું હોય ને તો ભગવાનને હૃદયમાં રાખે તો એ પાપમાંથી બચે છે. અગાસુરનો નાશ થયો છે, દેવતાઓ જે જે નાદ કરેલો છે, પુષ્પની વૃષ્ટિ કરેલી છે અને એ જય ઘોષનો શબ્દ છે એ બ્રહ્માજી સત્યલોકમાં સાંભળ્યો. ક્યાં સાંભળ્યો? સત્યલોક ક્યાં આવ્યું ખબર છે? અહીંયાથી કેટલા કિલોમીટર દૂર હશે સત્યલોક? ગણતરી કરીએ. આવ્યું ક્યાં? અહીંયાથી સ્વર્ગ કેટલું દૂર છે? ચંદ્ર કેટલો દૂર છે? હે, ચંદ્રયાન 2 તો ગયું પણ ડિસ્કનેક્ટ થઈ ગયું ને. હા, કેટલા કિલોમીટર ચંદ્ર છે, અહીંયાથી ઉપર એક મહર્લોક છે, મહર્થી ઉપર સ્વર્ગલોક છે, તો બંને વચ્ચે કેટલો ગેપ છે એ આપણા ઋષિ મુનિએ કિલોમીટર બધા લખ્યા. લ્યો, એ તેડી સાયન્સ હતું એની પાસે, તેડીએ વિમાન ચાલતું, રાવણની પાસે વિમાન નહોતું. આ એ બધા પુણ્યના પ્રતાપથી ચાલતા, એમાં ડીઝલની પેટ્રોલની કેરોસીનની કાંઈ જરૂર પડતી નહીં, એમને એમ ગાડી ચાલતી પુણ્યના પ્રભાવથી. આ બધા ઋષિ મુનિએ બધા વિમાનો બનાવ્યા છે. અને એ મહાપુરુષનો પ્રસંગ પરંપરામાં એ આપણે પ્રાપ્ત થયો છે. બ્રહ્માજીએ સત્યલોકમાં આ જે જયકાર સાંભળ્યો છે, અગાસુરનો નાશ થયો છે, સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને આ કથા સંભળાવે છે. સુખદેવજી મહારાજ કહે, હે પરીક્ષિત, આ અગાસુરનો મોક્ષ કર્યો એ વાત બધા બાળકો 1 વર્ષ પછી ઘરે જઈને કરી. એટલે પરીક્ષિત રાજા કે પ્રભુ, ખબર ન પડી, અગાસુરનો મોક્ષ કર્યો પ્રભુએ, એનો ઉદ્ધાર કર્યો, અને તમે પછી એમ કહો છો કે 1 વર્ષ રહી અને પછી એને ઘરે વાત કરી, તો 1 વર્ષ પછી શા માટે બધા બાળકોએ કહ્યું? કુમાર અવસ્થામાં કરેલું ચરિત્ર એ પ્રૌગંડ અવસ્થામાં શા માટે આ બધા બાળકોએ ઘરે જઈને વાત કરી? કુમાર અવસ્થા એટલે 1 થી 5 વર્ષ છે ને, કુમાર અવસ્થા કહેવાય. શું કહેવાય? 5 થી 10 વર્ષ પ્રૌગંડ અવસ્થા કહેવાય, અને 10 થી 16 એ કિશોર અવસ્થા, અને 16 પછી યુવાન અવસ્થા કહેવાય. 5-5 વર્ષના બાળકો છે, લ્યો, આ બધા રમે છે, અને એ બધા રમકડા કંસ મામા મોકલે છે અને બધે ફોડી નાખે છે. આ તો ભગવાન છે ભાઈ, ધારે એ કરે. સુખદેવજી મહારાજને જ્યારે પરીક્ષિત મહારાજે આ પ્રશ્ન કરેલો છે ત્યારે સુખદેવજી મહારાજ કહે છે કે હે પરીક્ષિત, તને આ કથા વિસ્તારથી કહું છું, સાંભળો. તથાગવદનાન મૃત્યુ રક્ષિત્વા વત્સ પાલકાન સરિત પુલિન માનિયા ભગવાન ઇદમાં બ્રવી ભગવાન ઇદમાં બ્રવી. હે પરીક્ષિત, ભગવાન મિત્રોની સાથે અને વાછરડાઓની સાથે નદી કિનારે આવ્યા છે, બપોરનો સમય છે, ભગવાનનું મુખ, ભગવાનની નાસિકા, ભગવાનનું હસવું, ભગવાનનું ચાલવું, ભગવાનનું હૃદય, ભગવાનનું બોલવું, બધું એ મધુર છે. ભગવાનનું અયેલ હાથનું લટકું, વેણું વગાડવી, આ બધું એ મધુર છે. અને એ માધુરી મૂર્તિમાં મોહિત થતા થતા બધાય અય મિત્રો છે એ નદી કિનારે આવેલા છે. અદ્ભુત પ્રભુનું રમણીય સ્વરૂપ છે, આકાશની અંદર
સૂર્ય નારાયણ દેવ છે, પ્રભુના દિવ્ય દર્શન કરે છે મુખારવિંદના, અને સૂર્ય નારાયણ દેવ પણ 12 વાગે એવા ખીલ્યા છે અને પ્રભુને પરસેવો વાળે છે. 12 વાગે પરસેવો જ વળે, શું વળે? અને કવિએ લખ્યું અને પ્રભુનું સ્વરૂપ કેવું છે, અધરમ મધુરમ વદનમ મધુરમ નયનમ મધુરમ મસિતમ મધુરમ હૃદયમ મધુરમ ગમનમ મધુરમ મધુરાધિપતે રખીલમ મધુરમ. હરે સ્વામી. અધરમ મધુરમ વદનમ મધુરમ નયનમ મધુરમ હસિતમ મધુરમ. જે કોઈ પદાર્થ આવે છે, પુષ્પ આવે છે, ભગવાનને સમર્પિત થાય છે, એના ચરણમાં આવે છે, કંઠમાં આવે છે ને, એ બધું મધુર થઈ જાય છે. પુષ્પો છે, સોનાના હાર છે, એની શોભા ક્યારે છે? ભગવાનના કંઠમાં આવે છે ને ત્યારે એ સોનાના આભૂષણની શોભા વધી જાય છે, એ ગુલાબની શોભા વધી જાય છે. ભગવાનને લઈને તમામ પદાર્થોની શોભા છે, કારણ કે પરમાત્માનું સ્વરૂપ એવું જ, એટલું જ મંગળકારી છે. એના જેવું કોઈનું સ્વરૂપ છે મંગળકારી નથી. ભગવાનનું ચાલવું, બોલવું, હાથના લટકા, વસ્ત્ર અલંકાર ધારણ કરેલા છે, બધું એ કેવું છે, મધુર છે. આ ખાવું પીવું સૂવું જે કંઈ છે, બધું એ ભગવાનનું મધુર છે. ઈ ભગવાન કૃષ્ણ કનૈયાલાલ છે, બપોરના સમય રમણીય સ્થળ નદી કિનારો છે ત્યાં આવ્યા છે. બાળ મિત્રને વાત કરી છે, એ આપણે અહીંયા બેસીને વન ભોજન કરીએ. શું કરીએ? કરીએ વન ભોજન. હરીશ, રાત્રે 10 વાગે પાર્ટી કરી હશે, ઈ વન ભોજન ન કહેવાય. ઈ બપોરનો સમય હોય હે, અને ક્યાંક જંગલની અંદર અથવા તો વાડીમાં પેડમાં આ વન ભોજન થાય. બાજરાના રોટલા અને વૈંતાકનું શાક, ઓળો. વૈંતાકનો ઓળો તમે જમ્યા હો? ઓળો, વૈંતાકનો ઓળો, શાક નહીં, ઓળો. ઓળો ઓળો કેમ મને ખબર, કીધી બનાવ્યો હોય મને ખવડાવવો પડશે આ લોકોને. વૈંતાકનો મોટો મોટો વૈંતાક હોય ને, એને કોલસામાં શેકવો પડે, પછી ઉપરની છાલ કાઢી લે, પછી ગર્ભ હોય ને પછી એનો વઘાર દે, રાઈજીરૂનો વઘાર દે, પછી મીઠું મરચું ને ગોળ નાખે અને બાજરાનો રોટલો. એ આખું શાક છે ને, એ ઓળો શાક જેવું જ આવે પણ આખું અલગ થાય. હે, મહેનતવાળું કામ છે ભાઈ, મહેનતવાળું કામ છે, ધીરજ રાખવી પડે. એ બધા મિત્રો વન ભોજન કરવા તૈયાર થયા છે. ભગવાન કે હું વચ્ચે બહુ, તમે ચારે બાજુ કુંડાળું કરો અને ઘરેથી જે જ જેનો ડબરો આવ્યો છે ને એ બધા કાઢો. અને બધાએ ડબરો કાઢ્યો અને એમાં મધુમંગલ હતા, ભગવાનના અતિશય મિત્ર સાંદલ્ય ઋષિના પુત્ર હતા. મધુમંડલ છે, મંગલ છે, એ દરરોજ ભગવાનના ઘરે જમતા. એટલે આવતી વખતે, સવારે નીકળતી વખતે ભગવાને કીધું, આજે તારા ઘરેથી ક્યાંક લઈ આવજે, કે આપણે બધા વનમાં ભેગા જમવાનું છે. મધુમંગલ આવી એની માને કહે છે, માં કનૈયાએ કીધું છે આજે મારા ઘરથી લઈ જવાનું છે, તો ઘરમાં કંઈ કહો તો આપ. માં કહે છે, દીકરા ઘરમાં કાંઈ છે એની ઋષિ છે, કોઈની પાસે કોઈ પદાર્થ માગતા નથી, સેજે જે મળે એનાથી પોતાનું દાંપત્ય જીવન ગુજારે છે. ઘરમાં ઝૂંપડીમાં કાંઈ છે નહીં, પણ અરે અઠવાડિયાની ખાટી છાસ મળી લ્યો. ઈ છાસ એની માને આપી, આ મધુમંગલે ને પેલી માતાએ આપીને કીધું કે દીકરા કનૈયે વાસ્તે આ છાસ છે કે બીજું કઈ છે એની ઘરમાં? અરે માં, કનૈયાને આ ખાટી છા કેમ પીવડાવાય? ત્યારે એની માતાએ એમ કીધું, દીકરા ભગવાન છે ને એ ભક્તિના ભાવના ભૂખ્યા છે, એના માટે પદાર્થની કોઈ ઈચ્છા નથી. જો તારો ભાવ સાચો હશે ને તો તારા મોઢામાંથી છાસી છીનવી લેશે. એની માએ મહિમા સમજાયો, છાસ લીધી, પણ આનું મન માનતું નથી હો. ભગવાનને ખાટી છા કેમ પીવડાવી? ભગવાન વચ્ચે બેઠા, ચારે બાજુ બધા મિત્રો કુંડાળામાં બેસી ગયા, બધા પોતપોતાના ડબરા ખોલ્યા, ઘંટડી વાગી,
સમજાને, ભગવાને ઘંટડી વગાડી, હમણાં વાગી એમ હું તે આવી ગયું. લ્યો ભગવાન કે હવે આ થોડી બધી વસ્તુ મને દો કે, અને બધાએ ભગવાનને પત્રાવલીમાં થોડુંક આપ્યું. અને પછી ભગવાને શું કર્યું, બધા જુદા જુદા અથાણા, કેરીનું અથાણું, બીજુરાનું અથાણું, મરચનું અથાણું, બધું કંઈ લઈ આવ્યા હતા ને ભગવાને બધું આમ આમ રાખ્યું એક એક જગ્યાએ. આવી રીતે ભગવાન બધાએ મરચનો એકી સાથે અથાણાનો સ્વાદ લે. લો આ કથા એવી લખાણી, બહુ અદ્ભુત કથા છે. ભગવાન કે મારા સિવાય કોઈ કોળીઓ ખાતા નહીં, હું ખાઉં પછી ખાજો. અને એમાં મધુ મંગલ છે ને એ ખોઈ ગયા. ભગવાને વિચાર કર્યો, હારો મધુ મંગલ નથી દેખાતો, ક્યાં ગયો કે. અને પછી આમ નજર કરી તો ઝાડની પાછળ ઓલો મધુ મંગલ, એની માએ ખાટી છા આપેલી ને, એ છા પીતો હતો એકલો એકલો. અને ભગવાન દોડ્યા એમને હાથી, આ બધું આંગણામાં બધા પેલા અથાણા એમને એમ છે, એમને એમ ભગવાન દોડ્યા અને પેલાની આ બોચી પકડી લીધી. હારો મારા ભાગનું હું પી જાય રહ્યો કે, સાચું બોલ આ શું છે, કાંઈ નથી કે. અને પછી ભગવાને આમ એક ઠોસો માર્યો ને, એટલે છા હતી ને એ બધી બારે આવી, અને ભગવાને એ છા પીધી. તમે વિચાર તો કરો. ભગવાન કે મારા તારા ઘરની છા આવડી મીઠી, એ મને કહેતો નથી કે દરરોજ મારા ઘરનું ખાઈ રહ્યો કે. મધુ મંગલ કહે છે કે નૈયા આ છા કેવી છે તને ખબર છે, તને અપાય એવી છે એની, 7 દિવસની આ ખાટી છા છે. કનિયો તેરી એમ કીધું કે મધુ મંગલ આ છામાં જેવી મીઠાશ છે ને એવું મારા ઘરનું માખણે મને ભાવતું નથી કે. હાલાલ આપણે ભેગા બહીને જમી. અને પછી આવ્યા અને ભગવાને છાશ પેલી પીધી, અને પછી કોળીઓ કોળીઓ જમ્યા છે. અને એમાં બ્રહ્માજી આવ્યા છે હો. હા, અને બ્રહ્માજી આવ્યા ને ભગવાન એ બધા મિત્રને રબરામાંથી થોડું જમે છે. હા, ચોખ્ખું એઠું કાંઈ નહીં, જી આવી બાળકો શું કરે. હે ભગવાન એવી ચેષ્ટા કરે છે. બ્રહ્માજી એ વિચાર કર્યો હારું કે આ આ ભગવાન કહેવાય છે ને, આ આવું જમે છે, આમ જમે છે, થોડો આચાર્ય વિચારે નથી. બ્રહ્માજીને ચિકન ગુનિયા થઈ ગયો. લ્યો બીમાર થઈ ગયા બ્રહ્માજી, જો તાવ આવી ગયો. હા, હોસ્પિટલ દાખલ થવું પડે એમ છે. ભગવાનના ચરિત્રમાં બ્રહ્માજીને મોહ થયો. આ સૃષ્ટિના પિતા કહેવાય, અનેક ફેક્ટરીઓ એની પાસે છે, હજી સુધી બનાવ્યા જ રાખે છે, પણ નવો પીસ જ આવે, કોઈ દી ડબલ પીસ આવતો નથી. સમજ્યા તમે? હે, આમાં જો આપણે બધા બેઠા છીએ, બધાના ફરમાં બધાને જુદા જુદા છે, કોઈનો એક છે. હા, ગણાય કે ઓલા બે જોડિયા જન્મે ને, શું કહેવાય એને, હે જુડવા, ઇંગ્લિશમાં આપણે ના આવડે, હે જુડવા. આ જુડવા ભલે જુડવા હોય, પણ તમે થોડા દિવસ નિરખો તો ખબર પડી જાય કે આ ને આ ભગોને મૂળો, એમ ખબર પડી જાય. કારણ કે બ્રહ્માજી પાસે એવી તાકાત ભગવાને એને આપી છે, એટલે એ બ્રહ્માજીને તાવ આવી ગયો હારું કે આ ભગવાન હશે શું હશે. આ બ્રહ્માજીએ પરીક્ષા કરી, વાછડા ઉપાડી ગયા. પ્રભુને મનમાં થયું કે આ ગાયો ભાંભરતી નથી, વાછડાનો અવાજ નથી આવતો, ક્યાં ગયા હશે. ભગવાન ઊભા થયા કુંડાળા વચ્ચેથી, મિત્રોને કીધું તમે તમારે જમો, એ વાછડાને ગાયો ક્યાં ગયા છે હું જરાક નજર કરી આવું. અને ભગવાન ગયા આ બાજુ, બ્રહ્માજી ઉપાડી ગયા બધા બાળકોને, મૂકી દીધા સત્યલોકમાં. ભગવાન બા આવ્યા, વાછડાએ ન મળ્યા, બાળકો ન મળે, સારું કરું શું, સાંજે ઘરે જાઉં, જવાબ શું દેવો. પ્રભુએ વિચાર કર્યો કે હારું કોઈક આવી ગયું છે. અને નજર કરી, ઓ ખબર પડી, ઓ વાતો સત્યલોકમાંથી બાપા આવ્યા છે, અને હું આ જમતો હતો ને એમાં એને સંશય થઈ ગયો છે, તાવ આવી ગયો છે કે. હવે એ મને તાવ ઉતારવો પડશે, બાટલા ચડાવવો પડશે, શ્વેતકણ ઘટી ગયા. અને પછી ભગવાને કેવી દિવ્ય લીલા કરી જુઓ તો ખરા. ઓહો, અદ્ભુત, બહુ મસ્ત લીલા કરી. ભગવાન ગાય રૂપે પોતે થયા, ગોવાળે રૂપે પોતે થયા, લાકડી રૂપે પોતે થયા, એ શાક રોટલી જે કઈ હતું ને ભગવાન બધે રૂપે પોતે થયા, એટલે અથાણ રૂપે પોતે થયા, વાછળ રૂપે પોતે થયા, બધું પોતે થયા, મિત્ર રૂપે પોતે થયા, પોતે જ પોતાને પીવે, પોતે જ પોતાને ખાય,
આવી અદ્ભુત લીલા મગજમાં ઘરે એમ નથી, પણ નાખીએ છૂટકો, એવી અદ્ભુત પ્રભુની લીલા છે. અને પછી તો ભગવાન આજે ઘરે આવ્યા અને બાળકોને દેખતાની સાથે જ એ બધી ગોપીઓ હતી ને એ પોતાના બાળકોને વળગી પડી. શું કામ? એ મિત્રના રૂપમાં કોણ હતા, બાળકના રૂપમાં કોણ હતા? ભગવાન હતા. એટલે ગોપીઓને બધાને પ્રેમ થયો. આવું એક વર્ષ ચાલ્યું. કેટલા વર્ષ? આ હજી બ્રહ્માજી ગયા છે અને આવે છે એટલામાં પૃથ્વી ઉપર એક વર્ષ વીતી ગયું. ત્યાંનો ડિસ્ટન્સ એટલું છે. અત્યારે અમેરિકામાં કેટલા વાગા છે? અહીંયા 10 વાગા છે ને સવારના, હવે રાતના 12 વાગા. કેટલા? આટલો ફરક છે. હવે આ પૃથ્વી ઉપર જો આટલો ફરક હોય 10-10, 12-12 કલાકનો, આ તો આ 7 લોક વીધીને ઉપર જવાનું છે. એ ત્યાં કેટલો ફરક છે. એટલે ઓય ગયા ને આવ્યા એમાં પૃથ્વી ઉપર એક વર્ષ વીતી ગયું છે. એક દિવસ ડાઉ ભૈયાને વિચાર થયો કે હારું ગોપીઓ દરરોજ ઘરે આવતી ને આ 8-8, 10-10 મહિના થઈ ગયા, કોઈ ફરકતું નથી ઘરમાં અને બધા એના પુત્રમાં એવો પ્રેમ કરે છે, ન પૂછો વાત. ડાઉ ભૈયાને મનમાં શંકા ગઈ અને કનૈયાને એક દી પૂછ્યું, કનૈયા સાચું કે આ પેલા બધી ગોપીઓને તારા વિશે તો ભાવ હતો, પ્રેમ હતો, આજે 10-10 મહિના થઈ ગયા હું જોઉં છું ઘરમાં કોઈ આંટો દેતી નથી અને બધા એના દીકરાને રમાડવામાં મસ્ત છે, છે શું ભલા. અને તેડી ભગવાને એમ કીધું, હું કહું એને કરતા તમારી દિવ્ય દ્રષ્ટિથી તમે જોઈ લો ને કે. અને પછી ડાઉ ભાઈએ આંખ બંધ કરી પોતાની દિવ્ય શક્તિનો ઉપયોગ કર્યો અને જ્યાં નજર કરીને આહા, ગાય રૂપે, વાછડા રૂપે, બધા બાળક રૂપે કનૈયાને દીઠા. એટલે પછી આંખ ખોલીને, કનૈયા આમ કરવાનું કારણ કહો? તો કે આમ થયું કે હા, આપણે તેડી જમતા હતા ને, તેડી આવ્યા હતા સત્યલોકમાંથી કે, અને એમાં હું બધા ઉત્સિષ્ટ બધા મિત્રનો જમતો હતો, એમાં મને તાવ આવી ગયો કે. એટલે એ તાવ ઉતરણ માટે અમે આ ચરિત્ર કર્યું. તો હવે હવે શું કે, એ પાછો લઈ આવશે એટલે હતું એવું થઈ જશે. આ થોડીક જ વાર, હો ઘણી વારનું ચરિત્ર નથી, થોડીક જ વારનું ચરિત્ર છે. પણ ઓ ગયા અને આવ્યા એટલી વારમાં પૃથ્વી ઉપર એક વર્ષ વીતી ગયું. લ્યો, અને આ ઘટના સાંદલ્ય ઋષિને ખબર કે અત્યારે ભગવાને આ કાર્ય કર્યું છે. એટલે એટલે સાંદલ્ય ઋષિએ બધાને કેવડાવી દીધું ઘરે ઘરે કે હમણાં શુભ મુહૂર્ત સારું છે, તમારા બાળકોને હમણાં પ્રણાવી દો, કે જે કંઈ દીકરીઓ એની આથી પ્રણાવી દો, જો તમારા બાળકો હમણાં જો જેની સાથે લગ્ન કરશે એને ભગવાન મળશે. કે સાંદલ્ય ઋષિએ આવી રીતે સંદેશો આમ જાહેર કર્યો છે, અત્યારે શુભ મુહૂર્ત છે, પોતપોતાની કન્યાઓ છે એના લગ્ન કરાવી દો બધા ગોપ બાળકો સાથે. પણ એમ કોઈ માને નહીં ને. હા, પછી તો એ બ્રહ્માજી પાછા આવ્યા અને જ્યાં જોયું ત્યાં તો એવા ને એવા બાળકો, એવા ને એવા વાછડાઓ, એવી ને એવી ગાયો, બધું એમને ભગવાન જમેરા. બ્રહ્માજીને મનમાં વિચાર થયો, હારું આ સાચું કે ઓલું સાચું? ઓય ગયા તો ઓય એમને એમ છે. અને તઈ બ્રહ્માજીને તાવ ઉતરી ગયો, ઠેકાણે આવ્યું, સમજ્યા ને. અરે અરે, ભગવાનના ચરિત્રમાં મને સંશય થયો, પ્રભુના પગમાં પડ્યા, પ્રભુ મારો અપરાધ માફ કરો, તમને ઓળખી ન હક્યો, તમારા ચરિત્રને જોઈ અને મને સંશય થઈ ગયો. પછી ભગવાને ચતુર્ભુજ સ્વરૂપે દર્શન દીધા છે, અદ્ભુત દર્શન દીધા, બે હાથ જોડી દિલગીર થઈ અને બ્રહ્માજીએ પ્રાર્થના કરી છે, એ પ્રભુ આ મારું કર્મ તો જુઓ, અગ્નિ અને તણખલું એ બેની કમ્પેરિટી કેમ કરાય, ક્યાં અગ્નિ અને ક્યાં નાનકડું તણખલું? પ્રભુ હું તો તણખલા જેવો છું, અરે તમે તો સ્વતંત્ર છો, પતિના પતિ છો, સ્વામીના સ્વામી છો, મારા અપરાધને ક્ષમા કરો. આહા પ્રભુ, મને તો એક આશ્ચર્ય થાય છે કે આ ભૂમિના કેવો ભાગ્ય છે, આ બાળકોના કેવો ભાગ્ય છે. અહો ભાગ્યમ, અહો ભાગ્યમ, નંદ ગોપ વ્રજૌ કશામ યન મિત્રમ પરમાનંદમ પૂર્ણમ બ્રહ્મ સનાતનમ. અહો ભાગ્ય છે આ ભૂમિના, આ ગોવાળિયાના ગોપના વ્રજવાસીઓના કેવા અદ્ભુત ભાગ્યો છે, જેમના મિત્ર પરમાનંદ પૂર્ણ પરમાત્મા બ્રહ્મ થયા છે. છપૈયાના કેવા ભાગ્ય હશે એ ભૂમિના, કે જેના મિત્ર ઘનશ્યામ થયા અને એ બધા ખેતરમાં જમ્યા અને એ લીલાઓ કરી અયોધ્યામાં આવ્યા,
અયોધ્યા ને કેવો ભાગ્ય હશે, તેના બાળકોને ભગવાન મલકુસ્તી કરે અને આખું અયોધ્યા જોવા આવે. બ્રહ્માજી પ્રભુની સ્તુતિ કરે છે, હે પ્રભુ હવે જો પછી મારો બીજો જન્મ થાય ને તો મને ગોકુળમાં જન્મ આવજો, અને એમાં કોઈક લતાનો જન્મ આવશો ને તો આ તમારા ભક્તોની ચરણ રજ્જો એનો ઉપર પડશે ને એ વૃક્ષ ઉપર, તો પણ મારું કામ થઈ જશે. કે આવો મહિમા ગાયો છે. અને કારણીના વચનામૃતમાં કારણીનું નવમું, એની અંદર ભગવાને અય ભગવાનના ભક્તના મહિમાની વાત કરી છે. જ્યાં પરમાત્મા વિચરતા હોય એ ભૂમિ કેવી હોય છે? અહો અમી દેવ વરામ રાર્ચિતમ પાદમ ભુજમ તે સુમન ફલાર્હણમ નમંત્યુપાદાય શિખા બિરાત્મનમ તમોપહત્યે તરુ જન્મ યત્કૃતમ. ભગવાન કૃષ્ણ બલરામને કહે છે કે હે બળદેવજી, દેવતાઓ પણ તમારા ચરણાવિંદને નમસ્કાર કરે છે. આ વૃક્ષો આ બધા પોતપોતાના અંદર આવતા ફળો અને પુષ્પોથી જાણે તમારી પૂજા કરતા હોય ને એવું લાગે છે, અને શિખાથી તમને નમસ્કાર કરતા હોય એવું લાગે છે, એ પણ એવું માને છે. અહો આ બલરામ અને કૃષ્ણ આ ગોકુળમાં છે તો અમારો પણ આ વૃક્ષયોનિમાં અમે આવ્યા તો અમારો જન્મ પણ સફળ થઈ ગયો. કારણીનું નવમું વચનામૃત અને વડતાલના બારમા વચનામૃતમાં એ મહારાજે આવી બહુ અદ્ભુત ભગવાનના મહિમાની વાતો કરી છે. સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કહે છે કે હે રાજન, કુમાર અવસ્થામાં ભગવાને જે લીલા કરી એ લીલા બધા બાળકોએ એક વર્ષ પછી ઘરે જઈને બધી વાત કરી, ઈ આમ વાત કરી, આ કારણથી વાત કરી, કારણ કે ગયા અને આવ્યા એમાં એક વર્ષ વીતી ગયું, એટલે છ વર્ષ કહેતા છઠ્ઠું વર્ષ બની ગયું, પાંચ વર્ષ પૂરા થઈ ગયા, એટલે પ્રૌગંડ અવસ્થા આવી ગઈ. અદ્ભુત ભગવાનના ચરિત્રો છે. હવે ભગવાન છઠ્ઠા વર્ષની અંદર પ્રવેશ કર્યો છે, પાંચ વર્ષ પૂરા થઈ ગયા અને હવે થોડાક મોટા થયા છે, એટલે દૂધ પીવાનું, દૂધ પીવડાવવાનું, દૂધમાં પાણી નાખવાનું આ બધું ભગવાન શીખ્યા છે. તો એ બધી કથા આપણે છોટે છોટે ગૈયા, છોટે છોટે ગ્વાલ, છોટો સો મેરો, મદન ગોપાલ એ બપોર પછીના સત્રમાં આપણે શ્રવણ કરશું. અત્યારે ભગવાનના નામ ઘોષની સાથે તમામ શબ્દો પરમાત્માના ચરણમાં સમર્પિત. બોલો સ્વામિનારાયણ ભગવાન કૃષ્ણ કનૈયા.